નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયોમાં આપણે હાલનો વરસાદ, આવનારા દિવસના વરસાદ અને નૈઋત્યના ચોમાસા વિશેની અગત્યની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો જે ગઈકાલે માહિતી આપી મોટાભાગની માહિતી જ હશે, છતાં પણ મારે અહીંયા ફરીથી આપને સમજાવવાનું છે. એટલા માટે સમજાવવાનું છે કે આજથી વરસાદની તીવ્રતામાં વધારો પણ થયો છે. જો કે હું અહીંયા આપને જણાવી દઉં, નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે અત્યારે નિષ્ક્રિય થયું છે એ નિષ્ક્રિય છે, હજુ કોઈ સક્રિય થયું નથી. પણ હા, એક ચોક્કસથી વાત છે કે આજથી, આજે 14 જૂન છે અને 14 જૂનથી આપણો વાર્ષિક કાર્યક્રમ હતો કે 14 જૂનથી લઈને 20 જૂનમાં પણ અનેક વિસ્તારોની અંદર વાવણી થશે. આજે 14 જૂનથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે, એટલે તીવ્રતા વધી છે, એની સાથે વિસ્તારો પણ વધ્યા છે. જેની અંદર જોવા જઈએ તો આજે જામનગર અને રાજકોટ વચ્ચે પડદરી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર પણ સારા વરસાદો નોંધાયા છે. એ સાથે આજે ભાવનગરના પાલીતાણા અને ભાવનગરના બીજા અન્ય વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે. દક્ષિણ ગુજરાતના પણ સુરત સહિતના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે. એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ આજની તારીખે સારી એવી જોવા મળી. અને આમ તો ગઈકાલે પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું અત્યારે અટકી પડ્યું છે, નિષ્ક્રિય થયું છે, મોનસૂન બ્રેકની કન્ડિશન છે, છતાં પણ છૂટાછવાયા વરસાદો છે, ચાલુ રહેશે. એ મુજબના છૂટાછવાયા વરસાદો છે એ આજથી ચાલુ થઈ ગયા છે. તીવ્રતા પણ વધી છે અને વિસ્તારો પણ વધ્યા છે. આવી જ રીતે રોજે રોજ તીવ્રતા અને વિસ્તારો છે વધતા જશે. 20 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થશે. પણ ચોક્કસ યાદ રાખવાનું, અમે વારંવાર કહી રહ્યા છે, 2024ની અંદર તો અમે પહેલેથી કહીએ છીએ અને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી વાવેતર ન કરવું, કોરી જમીનમાં બિયારણ ન વાવવું, કુવારી જમીનનું જે આપણે વાવેતર કરતા હોય એ આ વર્ષે બિલકુલ ન કરવું. પૂરતો વરસાદ થાય પછી જ આપણે વાવેતર કરવાનું. આ અમે પહેલેથી અપીલ કરી રહ્યા છીએ, આજે પણ અપીલ કરી રહ્યા છીએ. છૂટાછવાયા વિસ્તારોની અંદર જ્યાં જે તીવ્રતા વધી, આવતીકાલે 15 તારીખથી ઓર તીવ્રતા વધશે. ધીમે ધીમે તીવ્રતા છે આ વરસાદની વધતી પણ જશે. વચ્ચે 1-2 દિવસ એવું પણ બનશે કે વરસાદ ફરીથી પાછો રોકાઈએ, બ્રેક થઈએ, હવામાન ખુલ્લું પણ થાય, એ વચ્ચે 1-2 દિવસ એવું બનશે. પણ 20 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે વરસાદો ચાલુ રહેશે. 20 તારીખથી ફરીથી અરબ સાગરની અંદર એક નવો કરંટ આવે એવી પૂરી શક્યતાઓ છે, જે મેં ગઈકાલે પણ વાત કરી હતી, આજે પણ કરું છું. અને 20 તારીખથી નવો કરંટ આવશે, એટલે 20 તારીખ થઈ અને 25 તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લે, ઘણા બધા વિસ્તારોને કવર કરી લે, અને એ દિવસોની અંદર સારા વાવણી લાયક વરસાદો પણ થશે. જો કે એ પહેલા 14 થી લઈને 20 તારીખ સુધીમાં જ્યાં અત્યારે તીવ્રતા સાથે વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ થાય એ લોકોને વાવણી થઈ જશે, બાકી રહેશે એ લોકોને પણ 20 થી લઈને 25 જૂનની અંદર વાવણી થશે. એટલે એકંદર કહેવા જઈએ તો ચોમાસું છે બહુ લેટ નથી, કોઈ ચિંતા નહીં કરો. હજુ તો ગઈકાલ આપણે જે મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાણી છે, આવતીકાલ છે એ 15 જૂન છે. 15 જૂન આમ તો ગુજરાતમાં ચોમાસું આવવાની નોર્મલ તારીખ કહેવાય છે, હજુ ગુજરાતમાં ચોમાસું આવવાને પણ 1 દિવસ વાર છે. તો આપણે આટલી બધી ઉતાવળ ન કરવી, અને એમાં પણ આજથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થયો છે, દિવસે દિવસે વધારો થતો જશે અને અનેક વિસ્તારોની અંદર 14 થી 20માં વાવણી પણ થઈ જશે. અને 20 તારીખથી ચોમાસું છે એ જે મોનસૂન બ્રેકની કન્ડિશનમાં છે, ચોમાસું રોકાયું છે, એ ફરીથી પાછું ગતિ પકડતું થઈ જશે અને ફરીથી પાછું સારા વરસાદની શક્યતાઓ છે. જો કે આ શરૂઆત છે અસમંજસતાવાળી છે, 2 થી 3 રાઉન્ડની અંદર જે વાવણી છે અમે પહેલેથી જ કહી રહ્યા હતા, એ મુજબ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ અસમંજસતા જોવા મળશે, આગળ પાછળ વાવણીઓ પણ જોવા મળશે. પણ જૂન મહિનાની અંદર વાવણી થઈએ એ પછીથી ચોમાસું પાછું રેગ્યુલર થશે, અને ચોમાસું રેગ્યુલર થશે ને એટલે ચોમાસું સારું પણ થશે, વર્ષ સારું થવાનું છે. અમે પહેલેથી જ કહેતા આવીએ છીએ વર્ષ ખૂબ સારું થવાનું છે, એટલે કોઈ ચિંતા કરતા નહીં. અત્યારે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થાય એ વાવેતર કરે, ન થાય એ બિલકુલ અગાઉથી કોઈ પણ પ્રકારનું જોખમ ન લઈએ, આવી મારી અપીલ છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આજે આપશું, ધન્યવાદ.